હાય, હું રૂપા દલાલ. સ્વાગત છે આપ સૌનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ફરાળી મગસ. મેં એક કપ શિંગોડાનો લોટ લીધો છે, 3/4 કપ રાજેગ્રાનો લોટ, 1/2 કપ દળેલી ખાંડ લીધી છે, 1/3 છે ડ્રાયફ્રૂટની અને ગુલાબની પાંખડી છે ગાર્નિશ માટે, 1 કપ ઘી લીધું છે. તો ચાલો હવે શરૂ કરીશું. આપણે ગેસને એકદમ ધીમા તાપે રાખી ઘી થોડું ગરમ થાય એટલે આપણે બંને લોટ શેકી લઈશું. રાજગરાનો અને શિંગોડાનો લોટ શેકી લઈશું. ગુલાબી થઈ ગયો છે લો, તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ને એમાં ખાંડ ઉમેરી દઈશું અને ઝડપથી હલાવીને બરફીને ઠારી દઈશું મગસને. મેં આ રીતે બટર પેપર પાથરેલી ટ્રે રાખી છે, એમાં ઘી ચોપડી લીધું છે, એમાં આપણે ઠારી દઈશું. તેના પર પિસ્તાની અને બદામની 1/3 પાથરી લઈશું. થોડું પ્રેસ કરી લેવું એટલે 1/3 ખરી ના પડે અને 5 થી 6 કલાક એને ઠારવા દઈશું. પર ગુલાબની પાંખડીઓથી સજાવી દઈશું. જોવામાં ખૂબ સુંદર લાગે છે અને સ્વાદમાં તો એથી બી વધુ સુંદર લાગે છે.